અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં નાલંદા સોસાયટીની જોડતો કેનાલ ઉપર સિંચાઈ વિભાગ દ્વારા ગરનાળો બનાવવામાં આવ્યો છે. તે હલકી ગુણવત્તા કક્ષાની બનાવેલ હોવાના કારણે લોકોમાં રોષ ફેલાયો છે. મોડાસાના માલપુર રોડ ઉપર આવેલ સિંચાઈ ખાતા દ્વારા માજુમ ડેમની કેનાલ પસાર થાય છે, જેના ઉપર 6 માસ અગાઉ સિંચાઈ વિભાગ દ્વારા એક ગરનાળો બનાવવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટર દ્વારા તે ગરનાળાની ગુણવત્તા કેટલી હલકી ક્વોલિટીની કામગીરી કરાઈ છે તે 6 માસમાં આ ગરનાળા ઉપર નીકળી ગઈ છે. સળિયા સાબિત કરી બતાવે છે કે આ હલકી કક્ષાની ગરનાળા પર સળિયા બહાર નીકળી ગયા હોવાથી રાહદારીઓ, વાહન ચાલકો અને ટ્યુશન ક્લાસીસ અથવા સ્કૂલમાં જતા બાળકો જાનના જોખમે આ ગરનાળો ગભરાતા ગભરાતા ક્રોસ કરે છે. જ્યારે વયવૃદ્ધના લોકો સવારે આ માર્ગ ઉપર ચાલવા નીકળે ત્યારે પણ પગમાં સળિયા ભરાઈ જતા કેટલાકને પણ જાનહાનિ થઈ છે. ત્યારે કોઈ મોટી જાનહાનિ ન થાય તેના માટે આ સોસાયટીના જાગૃત નાગરિકોએ વારંવાર રજૂઆત કરવા છતાં આ સરકારી બાબુઓના અધિકારીઓના બહેરા કાને અવાજ ન પડતા મીડિયાનો સહારો લીધો હતો. મારું નામ પૂનમભાઈ મગનભાઈ પંચાલ છે. હું નાલંદાનો રહેવાસી છું અને નાલંદા સોસાયટીમાંથી બજારમાં અને ચારધામ અને ચાર રસ્તે જવા માટે છે તો આ રસ્તે થઈને જવું પડશે. એમાં આ કેનાલનું ગંડારું વચ્ચે આવે છે. અમારી સોસાયટીના બધા બાળકો સાયકલો સ્કૂટરો લઈને જાય છે ત્યારે જે ગરનાળા ઉપર નીકળી ગયેલા સળિયાઓ સાથે એ સ્કૂટરનો પૈડો અથડાય છે અને ક્યારેક પંચર થઈ ગયાની પણ બૂમો લઈને ઘરે આવે છે. તો 4 મહિનાની અંદર આ કેવું કામ થયું છે કે જેથી આ સળિયા બહાર આવી ગયા છે? તો એમને માલ કઈ ગુણવત્તાનો વાપર્યો છે એ અમને સમજમાં આવતું નથી. એમને પૈસા કાં તો ઓછા આપ્યા હોય સરકારે, કાં તો પૂરા આપ્યા હોય તો એમને વાપર્યા નથી. આવું ગમે તે કયું કારણ હોવું જોઈએ તો આની સ્પષ્ટતા થવી જોઈએ અને આ કામ વહેલી તકે સારી રીતે થાય અને ફરી બનાવવા મારી સરકારને વિનંતી છે. જાગૃત નાગરિકો દ્વારા એવું જણાવી રહ્યા છે કે વારંવાર અધિકારીઓને ગરનાળા બાબતે રજૂઆત કરાવતા કોઈ પણ અધિકારીને કાને આ વાત સંભળાતી નથી. ત્યારે મીડિયા સામે સોસાયટીના રહીશોએ એવું જણાવી રહ્યા છે કે આના માટે અમારે ઉપર રજૂઆત કરવી હોય તો કોને કરવી તે એક મોટો પ્રશ્ન બની ગયો છે. એટલે આ ગરનાળામાં ભ્રષ્ટાચાર થયો હોવાની લોકો કહી રહ્યા છે. હું નવનીત મગનભાઈ પટેલ, નાલંદા 2માં મારું નિવાસસ્થાન છે અને સતત છેલ્લા 2011થી હું અહીંયા રહું છું. આ સોસાયટીમાં રહ્યા પછી જે અમારા કેનાલનું જે ગરનાળું જે બનાવવામાં આવ્યું, તોડીને જે પહોળું કરવામાં આવ્યું, એ ગરનાળું એક તો પહેલું તો દિશા વગરનું બનાવ્યું છે કે સીધું બનાવવાની જગ્યાએ ક્રોસ બનાવી નાખ્યું છે અને સાથે સાથે પહોળું બનાવ્યું એનો વાંધો નહીં પણ જે ગુણવત્તાવાળો જે માલ નાખવો જોઈએ નાખ્યો નહીં, એના કારણે 6 મહિનાની અંદર આ ગરનાળું તૂટી ગયું છે અને સળિયામાં સ્ટીલ પણ બહાર આવી ગયું છે. એટલે આ કોન્ટ્રાક્ટરે કઈ પદ્ધતિથી કામ કર્યું છે એ ભણેલા છે કે અભણ છે એ ખબર નથી, પણ એ નોલેજ નહીં એવું મને ચોક્કસ લાગે છે આની અંદર. અને માલની તો અત્યારે તમે જોશો તો અત્યારે સ્ટીલને સિમેન્ટને બહાર આવી ખાડા પડી ગયેલા છે. આના પહેલાં પણ અમારે કોન્ટ્રાક્ટરે આગળ રસ્તો બનાવ્યો હતો, એ પણ 3 મહિના કપચીવાળો નીકળી ગયો તો ફરી બનાવવાનો અમે એમને અરજી કરીને ફરી પણ બનાવડાયો છે. તો આવું ગુણવત્તા વગરનું કામ ના થાય અને વ્યવસ્થિત કામ થાય, પ્રોપર ઓબ્ઝર્વેશનમાં કામ થાય અને એના ક્વોલિટી ટેસ્ટિંગ માટેના નમૂના લઈને કામ કરવામાં આવે તો મને લાગે છે કે આપ આ સમસ્યાનું સમાધાન પણ થાય. અને આપ જોઈ શકો છો કે આ જે પહેલાં ઘરનારું પેલી બાજુ હતું 10-15 ફૂટ એ આખું ક્રોસ કર્યું છે, એક્સિડન્ટ થવાની પણ પૂરી શક્યતા છે. એટલે બધી બાજુ આ લોકોએ ભૂલો કરી છે. એક તો પ્રોપર તો આઈડિયા ડિઝાઇન પ્રમાણે બનાવ્યું નથી, બનાવ્યા પછી પણ ગુણવત્તા વગરનું બનાવ્યું છે. તો ફરી આ રીતનું એ લોકો ધ્યાન રાખે અને આનું તાત્કાલિક નિવારણ કરે ને ફરી, નહીં તો પછી અમારે ગાંધી ચિંતા માર્ગે આંદોલન પણ કરવું પડશે. આ ગરનાળા પર બેસીને અવર જવર માટે અટકાવવાનો પણ અમારે માર્ગ અપનાવવો પડશે. તો સત્વરે આ સુધારાનું સોલ્યુશન લાવવામાં આવે અને આ વ્યવસ્થિત માલ પેચિંગ કરીને ફરી ન તૂટે એવું એ બનાવી આપે એવી અમારી વિનંતી છે. ગરનાળાની કામગીરી અંગે અધિકારીઓને સવાલ પૂછવા જતાં અધિકારીઓ તેમની ખુરશીમાં બેસી ભડકી ગયા હતા અને અદ્યતન જવાબ આપતા કહે તેવું કહી રહ્યા હતા કે આ કામ હજુ બાકી છે, તેના કારણે કામ બાકી હશે જેને સળિયા અને માલ રસ્તા ઉપરથી ઉખડી ગયા છે. તો જો કામ બાકી હોય તો આ 7 ફૂટનું ગરનાળું 6 મહિના અગાઉ નાગરિકો માટે કેમ ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે તે એક સવાલ ઊભો થયો છે. ત્યારે લોકોએ મીડિયા સામે હજુ વરસાદ પણ મોડાસામાં વર્ષ્યો નથી ત્યાં તો આ તંત્રની પોલ ખુલી ગઈ છે. મહેન્દ્ર પ્રસાદ, H24 ન્યૂઝ, અરવલ્લી.